ગુજરાતના જાસૂસી કાંડને લઈને દેશભરમાં જાણે યુદ્ધ છેડાઈ ગયું છે એક તરફ ગુજરાત સરકારે આ મામલે એક તપાસ સમિતિની રચના કરી દીધી તો બીજી તરફ કેન્દ્રના ગૃહપ્રધાને પણ તપાસ કરવાના સંકેત આપી દીધા છે આથી ઉકળી ઉઠેલી બીજેપીએ કહ્યું છે કે ગૃહ મંત્રાલયને આ મામલે કંઈ પણ લેવા દેવા નથી અને આ મામલે રાજનીતિ કરવામાં આવી રહી છે ભારતીય જનતા પાર્ટીના રવિપ્રસાદે કેન્દ્રીય ગૃહપ્રધાનની આ મામલે દખલગીરીને પડકારતા કહ્યું હતું કે કુમાર શિંદે આ મામલે શા માટે દરમિયાન ગિરી કરી રહ્યા છે જાસૂસી કાંડ મામલે પીડિતા કે તેના પિતાએ કોઈ વિરોધ નથી દર્શાવ્યો તો કોંગ્રેસ શા માટે આ મુદ્દે રાજનીતિ કરી રહી છે રવિપ્રસાદે એમ પણ કહ્યું કે કોંગ્રેસની ડર્ટીક્સ ડિપાર્ટમેન્ટ આ માટે ખાસ કેમ્પેન ચલાવી રહી છે પણ એનાથી તેને કોઈ ફાયદો નહીં થાય તો બીજી તરફ જાસૂસી કાંડ મામલે મોદીની ચૂપકીદી અંગે અરુણ જેટલીએ કહ્યું છે કે તે એટલા માટે ચૂપ છે કે જે યુવતીની વાત કરવામાં આવી રહી છે તેની છબી ખરાબ ન થાય મોદી આ સમગ્ર મુદ્દે મજબૂતીથી બહાર આવશે આજકાલ મોદીનો મજબૂતી એ પણ આક્ષેપ લગાવ્યો છે કે કોંગ્રેસ મોદી વિરોધી વેબસાઇટ અને સામાજિક સંગઠનોને આર્થિક મદદ કરી રહી છે ભાજપના આકરા સવાલોનો જવાબ આપતા કોંગ્રેસ નેતા દિગ્વિજયસિંહે પલટવાર કરતા કહ્યું હતું કે દેશમાં જો કોઈ કાયદાનું ઉલ્લંઘન કરવામાં આવે તો તેની તપાસ થવી જોઈએ પરંતુ અહીં તો મોદી જ આરોપી છે અને ખુદ જ તપાસ કમિટી બનાવી તપાસ કરાવી રહ્યા છે આ કેવી તપાસ દિગ્વિજય સિંહે એમ પણ કહ્યું કે અમે એટલું જ જાણવા માંગીએ છીએ કે ગુજરાત સરકારે નિયમનું પાલન કર્યું છે કે નહીં જોકે આજે કેન્દ્રીય ગૃહ પ્રધાન ને જાસૂસી કાંડ મામલે પીછે હટ કરતા કહ્યું છે કે કેન્દ્ર આ મામલે કોઈ તપાસ કરશે નહીં બીરો રિપોર્ટ ન્યુઝ ઓનલાઈન અમદાવાદ